હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કરસ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ઘરે ઘરે જઈને માટી એકત્રિત કરવામાં આવી હતી. પ્રાંતિજ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા પ્રાંતિજ ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કરસ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ વોર્ડ નંબર 4 બંબાવાસ ખાતે રહેતા સુરેખાબેન દિલીપભાઈ મકવાણાના ઘરેથી અમૃત કરસ યાત્રાને કુમકુમ તિલક કરીને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પ્રારંભ કર્યો હતો અને બંબાવાસ ખાતે આવી ઘરે ઘરે જઈને માટી એકત્રિત કરવામાં આવી હતી અને મોદીજી તુમ આગે બઢો હમ તુમારે સાથે ભારત કી નારી મોદી કે સાથ વંદે માતરમ નારી શક્તિ જિંદાબાદ ઘર ઘર મોદી જેવા સૂત્રોચ્ચાર સાથે કરસ યાત્રા નીકળી હતી. તો આ પ્રસંગે જિલ્લામાંથી પ્રભારી કાંતાબેન પંડ્યા, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશી, મહામંત્રી લીનાબેન વ્યાસ, મહિલા બાળ વિકાસ ચેરમેન રેખાબા ઝાલા, પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પ્રાંતિજ ભાજપ મહિલા મોરચા પ્રમુખ જિજ્ઞાબેન સોની, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રીતિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ, મંત્રી સુરેખાબેન મકવાણા, હંસાબેન સોની, સુરોચનાબેન સોની, ભગવતીબેન શર્મા, કુંદનબેન જયસ્વાલ, જાગૃતિબેન કંસારા, સુનિતાબેન શર્મા, જગદીશભાઈ કિમતાણી, દિલીપભાઈ મકવાણા સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. આજ રોજ પ્રાંતિજ શહેરમાં મહિલા મોરચા દ્વારા મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ થઈ રહ્યો છે. અહીંયા જિલ્લામાંથી બહેનો પધારેલી છે. પ્રભારીબેન છે, અમારા મહામંત્રીબેન કાજલબેન, લીનાબેન છે અને અમારા સંયોજક સહસંયોજક પણ રેખાબા પણ છે. તલોદથી પણ બહેનો આવી છે અને અહીંયા વોર્ડ નંબર 4માં અમે મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. જે આ અમારી મિટ્ટી છે એ દિલ્હી જવાની અને ત્યાં વીરોના શહીદની અમૃત વાટિકામાં અમારી મિટ્ટી ત્યાં જશે અને ત્યાં ઘર ઘર હરેક ઘર એક પણ ઘર અમારું ટાળવાનું નથી. પ્રાંતિજના હરેક શહેર અને હરેક ગામડાઓમાંથી અહીંયાથી માટી એકત્રિત કરી અને અમૃત કળશમાં ત્યાં દિલ્હી મુકામે જશે. વીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે.